સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ચોરીની પણ મહત્તા દર્શાવી છે અને એવા ચોર્ય શાસ્ત્ર કફલ ઋષિએ બનાવ્યું ત્યારે એની ત્રણ પત્નીઓએ સેવા કરી. કફલ ઋષિની ત્રણ પત્ની હતી, દાહિની, મોહિની અને સતી. જે દાહિની, મોહિની અને સતી કફલ ઋષિના પત્નીનું નામ લઈ લે એના ઘરે ચોરી થાય નહીં, ચોરી થાય તો કંઈ ચોરાય નહીં. એટલે રાત્રે સુવા સમયે બોલવું જોઈએ, તીસરા ભાર્યા કફલસ્ય દાહિની મોહિની સતી તાસાં સ્મરણ માત્રેણ ચોરો ગચ્છતિ નિષ્ફલા. તમે આ રાખો તો ચોરી ન થાય, કેટલી સુંદર વાત કરી છે. અને કફલ ઋષિનું નામ લ્યો તો ચોરી કરવા જાવ તો પકડાવ પણ નહીં. મારી પાસે તો આ નામ છે અને હું પકડાઈશ નહીં મોટા ભાઈ, ચાલો ચોરી કરવા માટે. અને આખા ઘરે શરૂઆત કરી છે, પેલા મારા ઘરેથી ચોરી થાય અને ચોરી કરવાની શરૂઆત થઈ. આપણી વચ્ચે પંડિતો પધાર્યા છે તાલીઓના નાચ સાથે, બ્રાહ્મણો પધાર્યા છે. વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહં, વિપ્ર પ્રસાદાત કમલાવરોહં. અને એવા ભૂદેવોની વાત છે, એટલે અહીંયા ચોરી કરવા માટે આખી ગેંગ નીકળી છે. બધી જગ્યાએ ચોરી, એક પણ જગ્યા બાકી ન રહેવી જોઈએ. અને કનૈયાએ ચોરીઓ તો કરી છે માખણ, શરૂઆત પોતાના ઘરેથી કરી. કફલમ કફલમ બોલતા આવી જાય, એમ આપણે પણ પ્રાર્થના કરવાની છે કે કનૈયા કોકવાર મારે ઘેરે પણ ચોરી કરવા આવે, જો તને ફાવે તો એકાદો દિવસ મારા કોયલાણામાં આવજે. કદાચ તને ફાવે તો કોયલાણાની બાજુમાં ગામમાં પ્રવેશ થતાં જ મારું ઘર છે, ત્યાં આવજે. બાકી તો મારા હૃદય કમળ પણ નવનીત જેવું કોમળ છે, એટલે કાના ક્યારેક પસંદ આવે તો ચોક્કસ આવજે. આટલી બધી આની પંક્તિઓ સુંદર છે કે તમને એવું લાગશે કે કનૈયો તમારા ઘરે આવ્યો છે. મારું આંગણું કેવું છે, તારા પ્રેમના પ્રસંગનો જે પ્રતીક, તારા પ્રેમના પ્રસંગનો યાદ આવે તો ફરીથી ફાવે તો, યાદ આવે તો ફરીથી ફાવે તો, યાદ આવે તો ફરીથી ફાવે. મારા જીવનમાં વ્યાપી કરજે તું
આંગણું આવે તો જો તને ફાવે તો કોકવર આવે તો જો તને ફાવે તો એ પરમાત્મા અમારું આંગણું છે આંગણામાં વાવ્યું છે મેં વૃક્ષ કદંબનું તને કદંબનું વૃક્ષ પ્રિય છે ને કાના મેં મારા આંગણામાં મારા હૃદયમાં કદંબનું વૃક્ષ વાવ્યું છે કદંબનું વૃક્ષ એટલે સામાન્ય નહીં એ છે પ્રતિક તારા પ્રેમના પ્રસંગનું હું કેટલો પ્રેમ કરું છું હે કનૈયા હે લાલા એ મારા હૃદયમાં તારા પ્રત્યે પ્રેમનો ભાવ છે એનું દ્રષ્ટાંત એનું ઉદાહરણ એ છે અને કદંબનું વૃક્ષ વાવે ને એ કદંબનું વૃક્ષ તને ફાવે તો આ કદંબના વૃક્ષ રૂપી આ પ્રેમના પ્રસંગનો એટલો બધો પ્રેમ અંદર ભરેલો છે કાના કે જો તને એ મારા પ્રેમનો પ્રસંગ જો તને યાદ આવે એમ નહીં તને જો ફાવે તો મારા જીવનમાં વ્યાપી અને તું મને ગોકુળિયું ગામ બનાવજે મારા જીવનમાં મારી ક્રિયાઓમાં તું રહેજે હું મારા હાથથી કર્મ કરું તો કૃષ્ણ તારું કર્મ થવું જોઈએ હું ચાલીને જાઉં તો હું તારા મંદિર સુધી મારા ચરણો જવા જોઈએ મારી આંખ જાય તો કૃષ્ણ તારા ચહેરા ઉપર તારી ઝાંખી ઉપર જાય મારા કાન પણ જો દોડે ને તો તારી કથા સાંભળવા માટે કોઈલાણા સુધી મારા કાન આવવા જોઈએ એવો મારો આ પ્રેમ છે અને જો કાના ફાવતું હોય તો એક દિવસ ચોક્કસ આવજે કારણ કે આ આંગણું મેં સેનાથી લીપ્યું છે કૃષ્ણ આ આંગણું મેં આંખના આંસુઓથી લીપ્યું છે લોકો ફળિયું પાણીથી લીપે ગાયના છાણથી લીપે પણ મેં આંસુઓથી મારું આંગણું લીપ્યું છે તુલસીના ક્યારા સોહામણું છે તુલસી એટલે અર્પણ થવાની વસ્તુ બધા શા માટે તુલસીની માળા ગળામાં પહેરે કે આ તુલસી જેમ તુલસીનું પત્ર કોઈ પણ સામગ્રી પર પધરાવી દો ને તો એ કૃષ્ણાર્પણ વસ્તુ થઈ જાય એમ જે વસ્તુ ઉપર તુલસી પત્ર પધરાવી દેવામાં આવે એ કૃષ્ણની થઈ જાય ને મારા ગળામાં તારી માળા છે કૃષ્ણ હું તારો થઈ ગયો તવાસમી કૃષ્ણ તારા સિવાય બીજું કોઈ નહીં આ માળા ધારણ કરી એનો મતલબ હું તારો છું મારો અધિકાર નથી મારા શરીર ઉપર હું ના વિચારી શકું કે ચાલો આજ કમાવા જાવ મેં તુલસીની માળા પહેરી અધિકાર તારો છે કનૈયા તું બોલાવ એમ હું જીવીશ મેં આંખના આંસુઓથી સતત તારી યાદમાં રડું છું કૃષ્ણ અને આ રડું છું એવા માટે આખું આંગણું મેં મારા આંસુઓથી લૂછ્યું છે તુલસીના ક્યારાથી મારું આંગણું શોભિત છે એનો મતલબ આ મારું જીવન મારું શરીર તુલસી દળથી સમર્પિત છે તારા માટે જ છે કનૈયા અને જો તારી અંદર ભાવ આવે કનૈયા જો તારી અંદર મારી આ પ્રીતડી મારો પ્રેમ જો તને નચાવે તો એકવાર રાસ રમવા માટે મારા કોયલાણામાં પણ આવ એકવાર રાસ રમવા માટે મારા હૃદયમાં પણ આવ તારા માટે દરવાજા ખુલ્લા છે તારું સ્વાગત અમે સ્તુતિઓના નાદથી કરીએ છીએ
અને ઘેલી ગોવાલણો, અને અમે બધી તો ગોવાલણો છે, છીએ અભણ, નથી અમને જ્ઞાન કે ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, પણ અમને એટલી ખબર છે કે પ્રેમથી બોલાવો ને તો જગતના નાથને પણ આવવું પડે, પણ પ્રેમ હોવો જોઈએ. એ જ રીતે તારા સ્વાગતમાં અમે બધા ઊભા છીએ કનૈયા, જેમ ગોવાળ ગોકુળમાં ચોરી કરવા જાય ને એમ અમારું હૃદય પણ નવનીત જેવું છે, ક્યારેક આ ચોરવા માટે પણ આવો. બોલડી મોર લો ઘેલી ગોવાલણો, ગાવલડી મોર લો ઘેલી ગોવાલણો, તબ સ્વાગત કાજે બને જમકાન તોરણો, તબ સ્વાગત કાજે બાંધે જમકાન તોરણો, મુજ તને આવે તો વેણો વગાડે તો, 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 તારી બંસરી ના સુરો માં બનવું મારે મારે અંતર ધ્યાન, આવે તો જો તને ફાવે તો, ગોગવર આવે તો જો તને ફાવે તો, ગોગવર આવે તો જો તને ફાવે તો, ગોગવર માખણ ચોરે છે અને ગોપીઓ ફરિયાદ કરે છે. આજની ગોપીની પણ આધુનિક ભાવના છે કે તું મારા ઘરે ચોરી કરવા આવ. આ ગોપીઓ ફરિયાદ કરતી પણ અંદરથી તો ભાવ હતો કે કનૈયો મારે ત્યાં ચોરી કરે જ, અને આપણે આ ચોરીને ચોરી સમજીએ પણ આ ચોરી ચોરી નથી. આખી દુનિયામાં બધું જેટલું પણ છે એ બધું કૃષ્ણનું છે, એમ કહી શકાય કે ઓફ ધી કૃષ્ણા ફોર ધી કૃષ્ણા બાય ધી કૃષ્ણા, બાય ધ મુરલીધર, બાય ધ મુરલીધર, ફોર ધી મુરલીધર અને ઓફ ધી મુરલીધર, બધું કનૈયા માટે છે, બધું કનૈયા દ્વારા છે, બધું કનૈયાનું છે. કનૈયાનું જ હોય તો પછી પોતાનું લઈ તો ચોરી થોડી કહેવાય. હરિધામા નામના ઋષિ હતા, એને ક્લીમ નામનો બીજ વર્ષો સુધી જપ્યો, છેલ્લે સારંગ નામના ગોપને ત્યાં રંગવેલી નામના ગોપી બન્યા હતા. એક ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યું ત્યારે ગોપી બનવા માંડ્યું. ઉગ્ર તપા નામના ઋષિ એ સુનંદા નામના ગોપી બનીને આવ્યા હતા. સત્ય તપા નામના ઋષિ સુભદ્રા નામના ગોપી બનીને આવ્યા. જાબાલી નામના ઋષિ ચિત્રગંધા નામના ગોપી બનીને આવ્યા. અને કુશધ્વજ નામના ઋષિ સાક્ષાત પ્રભાવતી બનીને આવ્યા. ભાગવતજીમાં એક પણ ગોપીનું નામ નથી લખેલું, એક ગોપીનું નામ નહીં. અરે રાધાજીનું નામ નથી પછી ક્યાં વાત છે? શા માટે રાધાજીનું નામ નહીં આપણે એમ થાય? મેં ઉલ્લેખ કર્યો તો બીજા દિવસે કે રાધાજી સુખદેવજીના ગુરુજી થાય. રાધા નામ માત્રેણમ સમાધિ શાળ માસિકિમ ભવે, છ મહિના સમાધિ લાગી જાય ખાલી રાધા એટલું જ બોલાઈ જાય તો રાધા ગુરુજી થતા સુખદેવના. અને સુખદેવજી ગુરુ પ્રત્યે એટલો ભાવ રાખતા, તમને તાલાળાના કમલેશભાઈ જોશી યાદ આવે, એ ગુરુ શબ્દ બોલે અને એને ગુરુ ઉપર કંઈક સાંભળવા મળે એટલે આજના વક્તા ગુરુનું વાક્ય સાંભળવા આવી જાય ને 3 કલાક ગુરુ ઉપર જ બોલે, કથા બધા પછી સાઈડમાં રહી જાય. ગુરુ એટલે ગુરુ, ગુરુ ઉપર બોલવા જ માંડે, બોલવા જ માંડે ગુરુ પ્રત્યેની એની ભાવના. એને કીધું મહાદેવભાઈ કદાચ મારા ગુરુજી મને આદેશ કરે કે સોમનાથના લિંગ ઉપર વિસર્જન કરી આવો, ચોખા ચાટી આવો, મારા ગુરુ કહે એટલે હું ચાટી આવું, વાત થઈ ગઈ પૂરી, વિસર્જન કરી આવું.
અરે એવા શિવલિંગની વિસર્જન કરી આવું મારા ગુરુજી મને કહે, એટલે ગુરુ મારા માટે ભગવાનથી પણ વિશેષ છે. આજના આવા યુવકને ગુરુ પ્રત્યે એટલો પ્રેમ હોય તો શુકદેવજીને રાધાનું નામ સંભળાય ને ત્યાં 6 મહિના સમાધિ લાગી જાય. સમાધિ લાગે તો પરીક્ષિતને 7 દિવસમાં કેમ મોક્ષ મળે? એટલે એક પણ જગ્યાએ રાધાજીનું નામ નથી લીધું, પણ એટલું કહી શકું, એક શ્લોક એવો નથી જે રાધાજીના નામનો ન હોય. દરેક શ્લોકોમાં રાધાજી છે. રાધા એટલે પ્રેમ. એક શ્લોક તો મને બતાવો, અહીંયાથી શ્લોકનું ઉચ્ચારણ થાય ને તમારી રૂવાટી ઊભી ન થાય તો તમારે સમજવાનું કે આ શ્લોકમાં પ્રેમ નથી. તમને ખબર ન પડે તો તમે ડોલવા માંડો એટલે સમજી જવાનું કે આની અંદર પ્રેમ છે. તમને પકડી રાખે, તમને બેસાડી રાખે, એનું નામ છે પ્રેમ. આ દુનિયામાં કોઈને ઝુકાવી શકાતું હોય તો એક જ વસ્તુથી ઝુકાવી શકાય, એનું નામ છે પ્રેમ. અને આ ગોપીઓનો આવો પ્રેમ છે. અખિલ બ્રહ્માંડનો માલિક જેની પાસે લટકા કરે, જેની છાસ માટે વારંવાર રડે, જેના માખણ ચોરવા જાય, જેને આ સર્વભૂત બનાવ્યું, સત અસત બધું એ છે. આખી દુનિયામાં એના વિનાની એક જગ્યા નથી, એ ચોરવા જાય. કેટલો પ્રેમ આપ્યો છે ગોપીઓએ. અને તત્ર પ્રમાણ, એનું પ્રમાણ, પ્રમાણ તત્ર ગોપિકા, પ્રેમોનું પ્રમાણ સાક્ષાત ગોપીઓ છે. મને તો એમ થાય કે કનૈયો છે ને કઠણ પાનાવાળો બની ગયો હશે, બાકી વૃંદાવન છોડવા સમયે ગોપીઓ રોતી હોય ને કનૈયો કેમ જાતો હશે? બધા કહે છે કે રોયો ન હોય, પણ મારું માનવું છે કે અકરુના રથમાં નીચે બેહીને કનૈયો રડ્યો જ હશે. આ પ્રેમ છોડે ની પ્રેમ. બધા કહે કે પ્રેમ સામસામો હોય, પ્રીતિ પરસ્પર હોય. અરે ગોપીઓ રડતી હોય તો કૃષ્ણ રડે. શા માટે મથુરાના એ દરવાજા ઉપર એ બારી ખુલ્લી રાખી વૃંદાવન તરફ? શા માટે કનૈયો રોયો? તો ખાલી માખણ જોઈ લીધું એમ નહીં, પણ ત્યાં યશોદા, ત્યાં નંદ બાબા અને ત્યાંની ગોપીઓ રડતી હતી ને, એ રડવાના સ્પંદનો, એ રડવાના વેવ્સ, એ રડવાના તરંગો કૃષ્ણને ક્યાંક થતા હતા. ક્યારેક તમે અનુભવ કરજો કે એક ઉંદર હોય ને, ઉંદેડી હોય, ઉંદેડીના 3-4 બચ્ચા હોય, એ 3-4 બચ્ચાને બહાર લઈ જઈને, ઉંદેડાની બચ્ચાને માર નાખો ને દૂર જઈને 1 કિલોમીટર જઈને, આ ઉંદેડીને કંઈક થવા માંડે કે મારા દીકરા સાથે કંઈક થયું. અરે એ જવા દો, તમે બીમાર પડશો ને ત્યારે તમારી માને ઓટોમેટિક ખબર પડી જશે કે આજ ભાઈ તું બીમાર છે. એ દૂર હશે તો ફોન કરશે તમને કે મને એવું લાગે કે આજ તારી તબિયત સારી નથી. મારો તો અનુભવ છે, જ્યારે મારી તબિયત સારી ન હોય ત્યારે મારી માનો ફોન આવી જાય કે મહાદેવ તબિયત સારી નથી તારી. માના સ્પંદનો દીકરા સાથે જોડાયેલા હોય, એમ કનૈયાના સ્પંદનો નથી લાગતું તમને કે આ ગોપીઓ સાથે જોડાયેલા હશે? કનૈયો રડ્યો જ હશે ભાઈ, કદાચ શાસ્ત્રકારોએ ક્યાંક નહીં બતાવ્યું હશે, બાકી કનૈયો રોજ રડ્યો તો હશે. ખાલી આ એકવાર નહીં, વારંવાર રડ્યો હશે કનૈયો. અને આજ કૃષ્ણ ભગવાને ગોપીઓને એટલો બધો પ્રેમ આપ્યો છે. આ ગોપીઓના નામ લખેલા નથી, પણ ગર્ગ સંહિતા કહે કે એક ગોપીએ કહ્યું કે કૃષ્ણ મારે ઘરે ચોરી કરવા આવ્યો તો હું જોઉં કેમ મારા ઘરે ચોરી કરવા આવે. એ ચોરી કરવામાં એણે મટકી રાખેલી હતી ઉપર, એ મટકી આખી માખણની ભરેલી, એના ઉપર થાળી, થાળી ઉપર આખી પાણીની ભરેલી આખી થાળી. સેજ કોઈ અડે તો એ થાળી હલી જાય, થાળીમાંથી પાણી નીચે પડે ને ખાટલો ગોપીનો નીચે જ હોય. કેમ કનૈયો ચોરી? કોઈ કહ્યું કનૈયા ત્યાં ચોરવાનું, કનૈયું કે ત્યાં જ ચોરવા જાવી, વાત થઈ પૂરી. આખી સૈન્ય મંડળે કીધું કફલમ કફલમ કરતા હો, કે એનો દીકરો પણ ગ્રુપમાં હતો કે તારી માં કેટલા વાગે સુઈ, કે 1:30 વાગે નાક બોલવા માંડે, બપોરે 1:30 વાગે સુઈ જ જાય કામ કરીને થાકે એટલે. બરાબર બપોરનો 1:30 થયો ને કફલમ કફલમ કરતા આવી ગયા. 6, 5, 4, 3, 2 કનૈયો ઉપર ચડ્યો, અને પહેલાંથી જ એના દીકરાએ કહી દીધું કે ઉપર થાળી છે એમાં પાણી છે, કનૈયો કે એ તો હું પહોંચી વળીશ. એને કમળની એક દાંડડી લઈ ગયા હતા કૃષ્ણ, કમળની દાંડડી પધરાવી થાળીમાં, ખેંચું ખેંચી લીધું પાણી, અને નીચે થાળી હતી, થાળીમાં બધું પાણી ભરી લીધું. થાળી ખાલી થઈ ગઈ એટલે થાળી નીચે ઉતારી, એમાંથી મટકી ઉતારી, માખણ બધાએ ખાધું, માખણની મટકીના ટુકડા કરી નાખ્યા, તોડી નાખ્યા, એ મટકીના ટુકડા સામે રાખ્યા, ઓલી કમળની ડાળીની નળી હતી એ સામે રાખી, અને થાળી ભરેલી જે પાણી હતી ને બરાબર ખાટલા નીચે રાખી. જેવી ગોપી ઉઠીને પગ નીચે રાખ્યા તો પાણીવાળા પગ થઈ ગયા થાળીવાળા, કે આ પાણી ક્યાંથી આવ્યું? સામે જોયું કે તો મટકી તૂટેલી, જોયું આમ ઉપર, ક્યાં તો મટકી નહીં શીખલું એમને ખાલી, ઓહો સામે જોયું તો કમળની દાંડડી હતી, આ પાણી આમનમ કાઢી લીધું હશે. કનૈયો પણ બહુ પાકો છે, પણ આ કેમ વિચારતી, આ કેમ કર્યું હશે, કેમ કર્યું હશે? ને સાંજે એનો દીકરો જમવા બેઠો તો કહ્યું કે માં થોડુંક નિમક ઓછું છે જમવામાં. માં કે લઈ આવું, ઊભી થઈને એની માં નિમક લેવા ગઈ, કે આ જમતો તો ને ક્યાં પાછળ કૃષ્ણના પગની નિશાની હતી. કહ્યું કે તું જ વાંકો વેડ્યો હશે ને કનૈયો, તારા માથા ઉપર ચડીને આ શિકલા સુધી પહોંચ્યો છે, ઘરનો ફૂટે તો બીજાને કોને કહેવા જાઉં,
કૃષ્ણની એટલી બધી સુંદર બાળ લીલા. એક ગોપીએ તો સત્યનારાયણ ભગવાનની કથા કરી અને શીરો ધરાવ્યો મહાપ્રસાદ અને સામગ્રી ધરાવી ગયા. કનૈયા આવીને સીધી સામગ્રીમાં હાથ પધરાવ્યો, સીધું મોઢા ગોપી કે નહીં પેલા મારા ઠાકોરજી આરોપ છે. કે કયો તારો ઠાકોર? કે શાલિગ્રામજી. સત્યનારાયણ ભગવાનની કથામાં શાલિગ્રામજી હતા એ લઈ કાનાએ મુખમાં પધરાવી દીધા. કે હવે મારા મુખમાં પધરાવ, તારો શાલિગ્રામ પણ ખાશે ને હું પણ ખાઈશ. ત્યારે ગોપીએ પાછળથી ઢીકો માર્યો ને શાલિગ્રામ મુખમાંથી બહાર કાઢ્યા, સ્નાન કરાવીને રાખ્યા કે નીકળી જા ઘરની બહાર. ત્યારે કૃષ્ણ જતા જતા એટલું બોલતા ગયા કે તારો સાચો શાલિગ્રામ તારી સામે છે, તું ગોપી ત્યાં પડી છે. ક્યારેક ક્યારેક પ્રત્યક્ષ લોકોને આપણે ભૂલી જઈએ અને અપ્રત્યક્ષ લોકોને આપણે કંઈક ને કંઈક મદદ કરતા હોઈએ છીએ. આ કૃષ્ણની આવી લીલા. એક પ્રભાવતી નામની ગોપી હતી, ડોંગરેજી મહારાજ આ પ્રસંગને ખૂબ લડાવતા, એટલે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની ચેતનાને યાદ કરીને આ પ્રસંગ હું ટાંકું છું. ડોંગરેજી મહારાજ એવા કહેતા કે પ્રભાવતી એ આખી મટકી ઉપર ઘૂઘરીઓ બાંધી રાખી હતી, ઘંટડીઓ, પવન આવે તો એ વાગે. હાથમાં બડો લઈને કીધું તારા કાનાને કે કે ચોરી કરી જાય, બધા કાના ત્યાં ન જવાય. કાનો કે હવે તો જવું તો ત્યાં જ જવું. કાનો પણ હઠીલો હતો અને બધા કે કેમ કે જાવ એને સમાચાર આપો કે તારો દીકરો બેભાન થઈને નદી કિનારે પડ્યો છે. સમાચાર આપ્યા પ્રભાવતી દોડીને જવા ગઈ તો પાછળની ચોરબારીમાંથી આવી ગયા. ગામડામાં ચોરબારી હોય, બહેનો ત્યાંથી શાક બકાલું લઈ આવતા હોય, મીઠું લઈ આવતા હોય, ચાની ભૂખી લઈ આવતા હોય. એ ચોરીબારીથી બધા નીકળી ગયા, કફાલમ કફાલમ કરતા આવ્યા. બધા 6, 5, 4 હસ્ત અગ્રાહીએ રચયતી વિધિપીઠમ, વિધિપીઠ રજૂ કરી એના ઉપર ચડ્યા. પછી કીધું એ ક્રોમ, અવાજ નથી કરવાનો તારે. રોકાઈ ગઈ ઘંટડીઓ, અવાજ નહીં કરીએ. વચન તો કે વચન. ઉપરથી લીધી દેગડી ને ત્યાંથી એક જે મટકીમાંથી બધાને માખણ, તો બધા કાના શું મીઠું માખણ છે, અદ્ભુત માખણ છે. અને ભાઈ માખણ ખાવાનો આનંદ એવો છે. પૂજ્ય સોબરનદાસ બાપુ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી હું એના આશ્રમમાં જાઉં ને, એટલે બાપુ કે ખાના અહીં ખાના હે, પ્રસાદ લેના હે. અને બાપુ એક વાટકો ગાયનું માખણ આપે, એમાં ચટણી નાખી દે, એમાં થોડુંક મીઠું પધરાવે અને પછી ફૂલકા રોટલી એ પોતે બનાવે અને એ જમાડે. મને એમ થાય કે એ સાધુઓનો પ્રેમ કેટલો કહેવાય. એ પોતે બનાવવા માટે બેસે, આ મને માખણ ખવડાવે કે નહીં માખણ ખાતું. કૃષ્ણની કથા બહુ કરે ને ત્યારે માખણ તો ખાવું જ જોઈએ. અને હું એક વાટકો એમને હસતા હસતા ખાઈ જાઉં, એક બે વાટકા તો એમને ખાઈ જાઉં. આ તો આ કથાઓ ચાલે એટલે થોડુંક આ બધું સાચવવું પડે. બાકી માખણના આપણે રસોઈ રસિયા છે, કનૈયાને ભાવે એમ અમને ભાવે. એટલે અહીંયા ભગવાને ઉપરથી જે મટકી ઉતારી બધાને ખબર પડે કે બહુ મીઠું માખણ છે. કનૈયો કે હાલની હું ચાખી લઉં, એ ચાખવા ગયા ને ઘંટડીઓ વાગવા માંડી, બધા ભાગી ગયા. ઓલો હાથમાં બડો લઈને પ્રભાવતી ઊભા રહેજો, ક્યાં તો બધા ભાગી ગયા. જ્યારે કાળ આવે નિયર ત્યારે દૂર થાય બધા ડિયર, ડિયર ભાગી ગયા બધા. કનૈયો એક લટક તોર્યો અને કનૈયો કે આ બધા ભાગી ગયા. આ બતાવે છે કે સમાજની ઉપર તમે જેટલી અપેક્ષા રાખો ને એટલો સમાજ તમારે દૂર થાય. ભગવાને આ બધાની અપેક્ષા રાખી, મારી મંડળી મારી મંડળી, મંડળી તો ભાગી ગઈ. કાના કહેવાય નીચો ઉતર. કાનાએ લટકતા લટકતા બોલ્યું કે તું શા માટે મેં તને ના પાડી તો તે અવાજ કર્યો? ઘંટડી કે ભગવાન તમારા ભક્તોએ ખાધું ત્યાં સુધી હું કંઈ બોલી તો કે નહીં, મારા ઠાકુરને ભોગ લાગે ને ઘંટડી ન વાગે એવું બને, તમને ભોગ લાગ્યો ને એટલે ઘંટડી વાગી છે. કાના નીચે ઉતાર્યો, હાથ પકડો જોરદાર, હાલ તને લઈ જાઓ, હાલ તને લઈ જાઓ, પણ આ જવા માટે કોઈ વાતે તૈયાર જ નહીં. અને એમાં કોઈ વડી લાવ્યાને વાહો ફરવા માટે ગયા પ્રભાવતી, એના દીકરાનો હાથ પકડાવી દીધો ને છેલ્લે કૃષ્ણ ઘરે પહોંચી ગયા. ફરિયાદ લઈને આવી છે ગોપી, પણ એ ગોપી આવી ગયા એનો જ દીકરો મળ્યો. બીજી ગોપીઓ પણ ફરિયાદ કરે અને આશાવરીમાં સુખદેવજીએ આ ફરિયાદને સુંદર રીતે વ્યક્ત કરી છે કે ગોપીઓ ફરિયાદ શું કરતી. ગોપીઓ અને યશોદાનો પરસ્પર સંવાદ છે. ગોપીઓ કહ્યું કે તારો કાનો અમને વારંવાર પજવે છે. કેમ પજવે છે? સુખદેવજી કહે છે યો ગઈ
અત્યારે બે વાગે સાંજે પાછા દૂધ ન આપે તમારો દીકરો આવું કરે. યશોદા કે તો ક્રોશ તમે ખીજાવ એના ઉપર, તો કે સંજાત હાસહ હાસહ સંજાત, એ હસવા માંડે અમને અંગૂઠો બતાવે અમે ખીજાઈએ. તો અને વલ્લભાચાર્યજી આનો અર્થ તો જબરદસ્ત કર્યો છે. વત્સાન એટલે વાછરડાઓ, અને વત્સાન એટલે પુત્રો. મુંચન એને છોડી મૂકે છે. ક્વચિત અસમયે જો ભગવાનની કૃપા થાય ને તો આ જીવને પણ મુક્તિ પહેલા અનેક જન્મો પછી મુક્તિ મળે, પણ જો કનૈયાની કૃપા થાય ને તો ક્વચિત અસમયે ગમે ત્યારે મુક્તિ મળી જાય. ભગવાનનું ભજન કરતા હોય તો જીવતે જીવતા મુક્તિ મળી જાય. વત્સાન મુંચન. અને એક ત્રીજો અર્થ શ્રીધર સ્વામીજીએ કર્યો છે, વત્સ એટલે વાછરડો અને વત્સ એટલે દીકરો. મુંચન એટલે સ્વતંત્રતા. ક્વચિત અસમયે પરિપક્વતા ન થઈ હોય પેલા સ્વતંત્રતા આપી દો ને દીકરાઓને, દીકરાઓ બગડે. લાલયેત પંચ વર્ષાણી દસ વર્ષાણી તાળયેત. પાંચ વર્ષ સુધી એનું લાલન પાલન કરો, દસ વર્ષના થાય પછી હિસાબ લ્યો. પાંચ રૂપિયાની 5000 આપો, પણ સાંજે 5000નો હિસાબ લ્યો. તમે કોઈને કે લા દીકરા તારે જ્યાં વાપરો અહીંયા વાપરો, 1000 રૂપિયા રાખ. એ 2000 રૂપિયાની નોટ આપશો ને તો એ બ્રિસ્ટોલો પીસે ને ફાકી કાચી પાત્રી જ ખાશે. તમે હિસાબ નથી રાખતા એટલે આવું થાય. વધારે પડતી સ્વતંત્રતા ક્યાંક સ્વચ્છંદતા તરફ લઈ જાય. આપણા દીકરાઓને મોબાઈલ આપીને આપણે ધ્યાન પણ નથી રાખતા કે એ મોબાઈલમાં કોની સાથે સંપર્ક કરે છે, એના મિત્રો કોણ છે. મા બાપની એટલી ફરજ નથી કે કોઈ સ્કૂલમાં સારી સ્કૂલમાં મૂકી આવે, એને સારો મિત્ર શોધી આપવો એ મા બાપની ફરજ છે. એને સારા બેનપણી, એને સારા મિત્ર શોધી આપવા એ ફરજ છે. વધારે પડતી સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની વચ્ચે પાતળી દોરી છે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે વધારે પડતી સ્વતંત્રતા છે. વત્સાન મુંચન ક્વચિત અસમય. પરિપક્વ થાય પછી દીકરાને છૂટ આપો, પણ પરિપક્વ ન થાય ત્યાં સુધી અંકુશમાં રાખો. એની પાસેથી હિસાબ લ્યો અને ખબર પડવી જોઈએ કે મારે પિતાજીને હિસાબ દેવો પડશે. અને સૌથી મોટી એક ટેવ આપણા ગામડાઓમાં પડી છે, આપણે કોઈના ઘરે જઈએ ચા પાણી પીએ તો હાલતા સમય નાનું છોકરું હોય ને હાથમાં 10 રૂપિયા આપીએ, ઓલા ના પાડે, ના હું તમને નથી આપતો, મારા સોગંદ છે આ નાના છોકરાને આપું. અરે એ છોકરાને તમે 10 રૂપિયા આપીને જતા રહેશો, એની જીવનભરની વૃત્તિ ખરાબ કરીને જાઓ છો. નાના બાળકને એમ થાય કે અતિથિ દેવો ભવ, મારે ઘરે અતિથિ આવે એ દેવ છે, એની બદલાએ એ જાશે તો એ મને પૈસા આપશે. એકવાર 10ની નોટ લઈ ગયો ને એ મહેમાન જતા હોય એટલે પાછળ હાથ રાખીને દરવાજામાં ઊભો રહેશે, હમણાં કોક જાશે, હમણાં મને 10 રૂપિયા આપશે, હમણાં જાશે 10 રૂપિયા આપશે. મહેમાનોને કંઈક આપવું જોઈએ ને લેવાની ભાવના આપણે ઊભી કરી નાખી છે. એટલે મહેરબાની કરીને પ્રાર્થના કરું છું, કોઈના ઘરે જાઓ તો નાના બાળકના હાથમાં તો પૈસા ન જ આપો, આપવા આવી તો મોટા બહેનો કે મોટા ભાઈઓના હાથમાં આપી દેવું, ટેબલ બાજુમાં મૂકીને વહી જાવ. બાળકોના હાથમાં આપશો બાળકોની બુદ્ધિ બગડશે. ચોરાઈએ એના મમ્મીના હાથમાં આપ્યું કે તમારા દીકરાને કંઈ ઓલું કરવું હોય એના માટે હું 100 રૂપિયા તમારા દીકરા માટે, એના મમ્મીના હાથમાં આપી દેવા, કે બાળકોની વૃત્તિ નબળી બનાવવાનો પ્રયત્ન થાય છે. વત્સાન મુંચન ક્વચિત અસમયે ક્રોશ સંજાત હાસ. માજી કે કંઈક કંઈક છોડી નાખે ને, એમાં કંઈ વાંધો નહીં, કંઈક કંઈક તો છોડી નાખે તો હાલે. અરે કે એવું નહીં, સ્તેયમ સ્વાદવત યથ દધી પય. અરે સ્તેયમ ચોરી કરે તમારો કનૈયો, માખણ ચોરી જાય, અમારે ઘરથી ઘી ચોરી જાય, દહીં દૂધ ચોરી જાય, તો કે મારે ઘેરે એટલું બધું છે એમ કંઈ ચોરે નહીં, ખોટું ન બોલો.
પરીક્ષિતજી કહે સ્તે યોગે એ ચોરીને યોગ કીધો છે. હઠ યોગ હોય, રાજયોગ હોય, અરે મંદિર